एजुकेशन द्वारा आयोजित डीएलएस सिस्टम में हूँ मनोज परमार आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों अकाउंट में आगे बढ़िए स्टैंडर्ड 12 सब्जेक्ट है अकाउंट एलिमेंट्स ऑफ अकाउंट जमनो विषय कोड 154 चेप्टर नंबर 1 शेर मूड़ी ना इशारा। हवे आपणे आवीए छीए शेर जप्ती तरफ। लास्ट लेक्चर नी अंदर विद्यार्थी मित्रों आपणे मळवाना बाकी हप्ता ने अगाउ थी मळेल हप्तावारी रीत जे हती ए कम्प्लीट करी चूक्या छीए, जेमां बेंक नुं खातुं खोलवानुं होय अने बाकी नी एंट्री छे जुदी करवानी होय एवी रीतना दाखला आपणे जोई चूक्या छीए। हवे शेर जप्ती तरफ जवानुं छे, बराबर? तो शेर जप्ती छे ए खास पूछायेल छे, એટલે જપ્તી વાળી આમ નોંધ ખાસ તમારે શીખવી પડશે। ચાલો એની થિયરી પહેલા આજે જોઈ લઈએ છીએ। પેજ નંબર 24 ઉપર જો, પેજ નંબર 24 ઉપર શેર જપ્તી, બરોબર, ફોર ફીચર ઓફ શેર એની વાત આપણે કરવાની છે। તો શેર જપ્તી કોને કહેવાય? એસટી માં તમે સમજી જ ચૂક્યા છો, બરોબર, અહીંયા પણ ડિટેલ સમજી અને એની આમ નોંધ ખાસ કેમ થાય એ આપણે બાકી કરવાની છે, પછી આપણે દાખલા તરફ જવાનું છે। જોઈએ, જો કોઈ કારણસર કોઈ શેર હોલ્ડર તેણે ધારણ કરેલ શેર પર ભરવાની થતી મંજૂરી કે હપ્તાની રકમ કંપનીએ જણાવેલ સમય મર્યાદામાં ન ચૂકવે તો કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ તે શેર હોલ્ડરના શેર જપ્ત કરી શકે છે। ફરીથી વિદ્યાર્થી મિત્રો, જો કોઈ કારણસર કોઈ શેર હોલ્ડર તેણે ધારણ કરેલ શેર પર ભરવાની થતી મંજૂરી કે હપ્તાની રકમ કંપનીએ જણાવેલ સમય મર્યાદા, કંપનીએ જે સમય મર્યાદા નક્કી કરી છે એ સમય મર્યાદામાં ન ચૂકવે, એ મંજૂરીની રકમ હોય કે પછી હપ્તાની રકમ હોય, એ ન ચૂકવે તો કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ, એમને જપ્ત નથી થતા, એની પ્રોસિજર છે આખી, તો યોગ્ય કાર્યવાહી કર્યા બાદ તે શેર હોલ્ડર્સના શેર જપ્ત કરી શકે છે। સામાન્ય સંજોગોમાં શેર જપ્ત કરવાની સત્તા કંપનીના ડિરેક્ટર્સને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા મળેલી હોય છે, બરાબર? સામાન્ય રીતે જોઈએ તો સામાન્ય સંજોગોમાં શેર જપ્ત કરવાની સત્તા કોને છે? તો કે ભાઈ કંપનીના ડિરેક્ટર્સને। યાદ રાખજો, આપણે પૂછી શકે શેર જપ્ત કરવાની સત્તા કોને આપવામાં આવી છે? તો કે કંપનીના ડિરેક્ટર્સને, પણ એ અંગે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે નિયમન પત્ર, એ નિયમન પત્રની અંદર જોગવાઈ હોવી જોઈએ, બરાબર, એના દ્વારા મળેલી હોય છે। શેર જપ્ત કરવાની વિધિ કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં દર્શાવેલ હોય તે રીતે, અથવા જો આર્ટિકલ્સમાં તેનો ઉલ્લેખ ન હોય તો કંપની ધારા 2013 શેડ્યુલ 1 ના ટેબલ એફ માં દર્શાવ્યા પ્રમાણે કરવાની હોય છે, બરાબર? તો કંપની ધારો 2013 શેડ્યુલ 1 એનો ટેબલ નંબર એફ છે, એ ટેબલ એફ માં નમૂનાનું નિયમન પત્ર આપ્યું છે, બરાબર છે? તો એ નિયમન પત્રની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ અહીંયા લાગુ પડશે। આમ કંપનીના ડિરેક્ટર્સ દ્વારા શેર જપ્ત કરવા કે રદ કરવાની પ્રક્રિયા જે છે એને શેર જપ્તી કહે છે, બરાબર? ફરીથી, કેના દ્વારા? તો કે કંપનીના ડિરેક્ટર્સ દ્વારા, બીઓડી દ્વારા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ડિરેક્ટર્સ દ્વારા શેર જપ્ત કરવા અને તે રદ કરવાની પ્રક્રિયા, જપ્ત કરેલા શેર રદ પણ થાય, ફરીથી બહાર પણ પાડી શકાય, તો એ રદ કરવાની પ્રક્રિયાને શેર જપ્તી કહે છે। શેર જપ્તી કહેવાશે। શેર જપ્ત થવાના કારણે શેર હોલ્ડર એટલે કે શેર ધારકનું નામ સભ્ય પત્રકમાંથી દૂર કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, શેર જપ્ત થવાના કારણે, બરોબર, શેર જપ્ત થયા હોય એને કારણે શેર હોલ્ડર એટલે કે શેર ધારકનું જે નામ છે એ સભ્ય પત્રકમાંથી દૂર કરવામાં આવે છે, અર્થાત તે વ્યક્તિ હવે કંપનીનો શેર હોલ્ડર ગણાતો નથી, બરોબર? હવે તો કઈ કંપનીનો શેર હોલ્ડર ગણાશે નહીં। ત્યાર પછી જો મહત્વની વાત, જપ્ત થયેલા શેર પર શેર હોલ્ડર્સ દ્વારા કંપનીમાં અગાઉ ભરેલ રકમ, બરાબર, અરજીની રકમ ભરી હોય, મંજૂરીની ભરી હોય, અગાઉ ભરેલ રકમ કંપની દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે, એટલે કે તે રકમ શેર હોલ્ડર્સને પરત કરવામાં આવતી નથી।
विद्यार्थी मित्रों शेर जपती में खरेखर शु जप्त थाय छे तो याद रखो शेर जपती अपने एम बोलता हो शेर जप्त कर खरेखर जप्त थाय छे शेर धारके भरेली रकम अरजी वक्त भर्या छे मंजूरी वक्त भर्या छे प्रथम वक्त नहीं भर्यो अने हवे भरे एम नहीं जरूरी कार्यवाही थी जाए नोटिस आपी दिए आम छता नहीं भरता तो कंपनी एना शेर जप्त करे कि भाई आटला नंबर थी आटला नंबर ना शेर आनी पासे छे ए जप्त थाय छे अने एने अरजी ने मंजूरी वक्त जे काई रकम भरेली होय ए रकम कंपनी परत करती नहीं बराबर लिखू के शेर होल्डर ने परत करवामां आवती नथी शेर रद्द थवाना कारणे शेर नी संख्या घटे छे जो कंपनी आ जप्त करेला शेर रद्द करे तो शेर नी संख्या घटे छे तेथी शेर मूड़ी खातु उधारवामां आवे छे याद राखो अत्यार लगी आपणे दाखलामां जोई गया शेर मूड़ी के उधार नहोतुं शेर मूड़ी वाली आम नोंध आपणे जोईए तो शेर मूड़ी बधे शुं थतुं हतुं जमा ज थतुं हतुं उधार थतुं नहोतुं शेर रद्द થવાના કારણે શેરની સંખ્યા છે ઘટે છે તેથી શેર મૂડી ખાતું શું કરવામાં આવશે ઉધારવામાં આવે છે જપ્ત થયેલા શેર પર શેર હોલ્ડર દ્વારા કંપનીમાં ભરેલ રકમ પણ જપ્ત થાય છે કંપનીમાં જેટલી રકમ ભરેલી છે એ તમામે તમામ રકમ અહીંયા જપ્ત કરવામાં આવે છે અને જે રકમ તો કે ભાઈ શેર જપ્તી ખાતે જમા કરવામાં આવે છે કેના ખાતે જમા થશે तो के शेर जप्ती खाते जमा करवामां आवे छे शेर जप्त करवामां आवे त्यारे अलग अलग परिस्थिति में नीचे प्रमाणे कंपनी ना चोपड़ा में आमनोंध पसार करवामां आवे छे बराबर तो शेर जप्त करवामां आवे त्यारे अलग अलग परिस्थिति नी अंदर नीचे प्रमाणे कंपनी ना चोपड़ा में आमनोंध पसार करवामां आवे छे हवे विद्यार्थी मित्रों आमनोंध छे ई मेन छे जप्ती नी बे आमनोंध छे खास याद राखवानी छे पहेलुं જ્યારે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અથવા પ્રીમિયમ થી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમ ની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય બરોબર આ ખાસ યાદ રાખજો નંબર 1 જ્યારે શેર મૂળ કિંમતે કે પ્રીમિયમ થી બહાર પાડ્યા प्रीमियम नी रकम पूरे पूरी मड़ी गई हुए याद रखवानुं छे दाखला तरीके प्रीमियम मंजूरी वक्ते हो बराबर आपणे दाखला जोई गया छे प्रीमियम वाला શેર અરજી પછી શેર મંજૂરી શેર પ્રથમ કે આખરી હપ્તો હવે મંજૂરી વખતે પ્રીમિયમ છે એની અંદર ઇન્ક્લુડ હોય અને કોઈ શેર ધારક અરજી વખતે તો ભરે જ એને કારણ કે અરજી એમાં ઇન્ટરેસ્ટ હતો એટલે તો અરજી કરી હોય અરજી વખતે તો મળી જ જવાના છે એના નથી મળવા એના એવું કઈ છે નહીં બરોબર અરજીના કોઈ દી બાકી હોય જ નહીં કારણ કે તો એને અરજી જ ન કરેલી હોય અરજી વખતે તો રકમ ભરી જોઈ ઓકે મંજૂરીના ભરાઈ ગયા છે મંજૂરીમાં પ્રીમિયમ છે ભરાઈ ગયું પ્રથમ હપ્તો મંગાવ્યો એ શેર ધારક ભરતો નથી અને એના શેર જપ્ત થાય તો શું આમનો થાય પ્રીમિયમ થી બહાર પડ્યા હતા પણ પ્રીમિયમ ની રકમ મળી ગઈ કારણ કે મંજૂરી વખતે કંપનીએ મંગાવી હતી બરોબર છે તો શું આમનો થશે જોવો લખ્યું છે શેર મૂડી ખાતે ઉધાર કરવા બરાબર શેર મૂડી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી આવશે શેર મૂડી ખાતે ઉધાર અત્યાર લગી આપણે શેરમૂડી જમા જ કરતા હતા જપ્તીની આમનોંધમાં હંમેશા શેરમૂડી ઘટે ઘટે એટલે ઉધાર કરવા કેટલી ઉધાર કરવાની તો કે જેટલા શેર જપ્ત કર્યા હોય એની મૂળ કિંમત બહાર પાડેલી રકમ હોય ને એટલી જપ્તી થાય એટલે જોવો કૌંસમાં લખ્યું છે જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા શેરદીઠ મૂડી પેટે મંગાવેલ રકમ બરોબર આ શેરમૂડી ખાતે ઉધાર કેટલી રકમ આવશે तो जप्त થયેલા શેર એને ગુણ્યા મંગાવેલી રકમ
जप्त થયેલા શેર એને ગુણ્યા મંગાવેલી રકમ. કંપનીએ અત્યાર સુધીમાં કેટલી રકમ મંગાવી એ સપોઝ ઘણી વખત એવું બનશે કે ભાઈ કંપનીએ પ્રથમ હપ્તો મંગાવ્યો ત્યારે કોઈ નથી ભરતો ને કંપની ત્યારે જપ્ત કરે છે તો તો 10 નો શેર એની કંપનીએ 8 જ મંગાવ્યા હોય ને તો અહીંયા ગુણ્યા 8 કરવાના મંગાવેલી રકમ. ધારો કે કોઈ શેરધારકના 500 શેર છે એ 500 શેર ઉપર પ્રથમ હપ્તાની રકમ નથી ભરતો અરજી મંજૂરીના ભર્યા છે તો શું થશે તો કે અહીંયા જપ્ત થયેલા શેર 500 ગુણ્યા મંગાવેલી રકમ ધારો કે 8 રૂપિયા આખરી હપ્તો 2 રૂપિયા છે કંપનીએ મંગાવ્યો જ નથી તો કુલ 10 નો શેર હોય પણ ગુણ્યા 10 નહીં કરવાના અત્યાર સુધી જેટલા મંગાવ્યા છે એ રકમ લખવાની થાય તો 8 મંગાવ્યો હોય તો 500 ગુણ્યા 8 આપણે કરશું બરોબર છે જપ્તી ખાતે કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો જાશે તો યાદ રાખો અત્યાર સુધી શેરધારકે જે રકમ ભરેલી છે એ રકમ જપ્ત થાય. એટલે જો કૌંસમાં લખ્યું છે જપ્ત થયેલા શેર પર પ્રીમિયમ સિવાય મૂડી પેટે મળેલ રકમ બરોબર પ્રીમિયમ સિવાયની મૂડીની રકમ પ્રીમિયમ જપ્ત નથી થતું યાદ રાખજો. દાખલા તરીકે અરજી વખતે 3 રૂપિયા મંગાવ્યા મંજૂરી વખતે 8 મંગાવ્યા એમાં પ્રીમિયમ હોય 5 રૂપિયા ધારો કે તો 5 બાદ કરો એટલે 3 જ મંગાવ્યા હોય મંજૂરીના ઓલા એ તો 8-8 ભરી દીધા હોય તો એ જપ્તીની રકમ તો કેટલી ગણાશે શેર મૂડી જેટલી જ ગણાશે પ્રીમિયમની નહીં. એટલે જો પ્રીમિયમ સિવાયની મૂડીની રકમ એ જ અહીંયા જપ્તી ખાતે જમા થશે બરોબર છે. ત્યાર પછી તો કે જેના બાકી હોય ને બાકી હપ્તા તે બરોબર બાકી શેર મંજૂરી ખાતે એટલે મંજૂરીને બાકી હોય તો જ આ લખવાનું. મંજૂરીને ભરાઈ ગયો પ્રથમ હપ્તો જોઈ તો આવડવા નીકળી જશે બરોબર છે. તો તે બાકી શેર મંજૂરી ખાતે ને તે બાકી શેર હપ્તા ખાતે તે બાકી શેર હપ્તા ખાતે બરોબર ચોપડીમાં અહીંયા બાકી નથી લખ્યું ખાલી શેર મંજૂરી ખાતે લખ્યું છે. આપણે બાકી શેર મંજૂરી લખવાનું કારણ કે મંજૂરીના બાકી હોય તો જ અહીંયા આવે બરોબર. દાખલામાં તમને ખ્યાલ આવી જશે અને બાકીના જેટલા શેર હપ્તા છે પ્રથમ બીજો બરોબર એ બધા અહીંયા તમારે જમા કરવાના થશે. તો મંજૂરી વખતે મંગાવે પરંતુ નહીં મળે રકમ એટલે બાકી થયા લખવાનું મંજૂરીની બાકી રકમ બરોબર. અહીંયા લખશું હપ્તાની બાકી રકમ તો બાકી શેર મંજૂરી ખાતે જમા તે બાકી શેર હપ્તા ખાતે જમા આ રીતની આમનોન છે તમારે કરવાની રહેશે. તો જ્યારે શેર મૂળ કિંમતે કે પ્રીમિયમથી બહાર પાડ્યા હોય બરોબર અને જો પ્રીમિયમ ભરાઈ ગયું હોય તો મૂળ કિંમતે બહાર પાડો કે પ્રીમિયમે બહાર પાડો સેમ જ આમનોન થાય. શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે જમા તે બાકી શેર મંજૂરી ખાતે તે બાકી શેર હપ્તા ખાતે જમા બરોબર છે. જપ્ત થયેલા શેર ગુણ્યા મંગાવેલી રકમ પ્રીમિયમ સિવાયની મૂડીની રકમ મંજૂરીની બાકી રકમ હોય તો તે બાકી શેર મંજૂરી અને બાકી શેર હપ્તામાં હપ્તાની બાકી રકમ આપણે લખવાની થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રીમિયમ હોય અને હપ્તો ભરવાનો બાકી હોય તો શું થાય આ બીજી આમનોન ખાસ યાદ રાખજો. તો નંબર 2 જ્યારે શેર પ્રીમિયમ થી બહાર બરોબર જ્યારે શેર પ્રીમિયમ થી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમ ની રકમ મળવાની બાકી હોય પ્રીમિયમ મળવાનું બાકી
હોય જ્યારે સર પ્રીમિયમ થી બહાર પડ્યા હોય ને પ્રીમિયમ મળવાનું બાકી હોય તો કઈ રીતના નોંધ થાય તો જોવો લખ્યું છે એમાં પ્રીમિયમ ઉધારવું પડે આટલું નવીન આવે શેર મૂડી ખાતે ઉધાર નિયમ મુજબ શેર મૂડી ખાતે ઉધાર સેમ પ્રોસીજર જપ્ત થયેલા શેર એને ગુણ્યા મંગાવેલી રકમ શેર ઉપર અત્યાર સુધીમાં મંગાવેલી રકમ એ આપણે શું કરી દેશું તો કે ભાઈ અહીંયા ઉધાર કરી દેશું શેર મૂડી ખાતે ઉધાર જપ્ત કરેલા શેર ની સંખ્યા શેર દીઠ મંગાવેલી રકમ પછી જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર ઓકે હવે ક્યુ પ્રીમિયમ ઉધારવાનું વિદ્યાર્થી મિત્રો તો આ એક ખાસ યાદ રાખજો કે જપ્ત કરેલા શેર ની અંદર જે પ્રીમિયમ વાળો હપ્તો ભરાઈ ગયો છે ને એ પ્રીમિયમ નહીં ઉધારવાય ધારો કે આપણે એવા દાખલા જોઈ ગયા બધામાં પ્રીમિયમ હોય અરજી વખતે પ્રીમિયમ મંજૂરી વખતે પ્રીમિયમ પ્રથમ હપ્તા વખતે પ્રીમિયમ હવે કોઈ વ્યક્તિ એ ધારો કે અરજી ને મંજૂરી ના ભરી દીધા છે તો અરજી મંજૂરી ના ભરી દીધા હોય તો એમાં પ્રીમિયમ હોય એ પ્રીમિયમ તો એને ભરી જ દીધું હોય હવે પ્રથમ કે આખરી હપ્તાનું જ પ્રીમિયમ એને નથી ભર્યું તો જે હપ્તાનું પ્રીમિયમ ભરવાનું બાકી હોય ને એ જ પ્રીમિયમ છે ઉધારવા એટલે જોવો લખ્યું છે કે જપ્ત થયેલા શેર ની સંખ્યા ગુણ્યા મંગાવેલ પરંતુ નહીં મળેલ પ્રીમિયમ ની રકમ બરોબર તો અહીંયા જપ્ત થયેલ શેર ગુણ્યા મંગાવે પરંતુ નહીં ભરેલ પ્રીમિયમ મંગાવેલ પરંતુ નહીં ભરેલું પ્રીમિયમ હોય એ જ છે એ તમારે શું કરવાનું છે અહીંયા તો કે ભાઈ ઉધારવાનું હોય છે તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર જપ્ત થયેલ શેર ગુણ્યા મંગાવેલ પરંતુ નહીં મળેલ પ્રીમિયમ ની રકમ અથવા તો નહીં ભરેલ પ્રીમિયમ ની રકમ શેર ધારક કે જે પ્રીમિયમ નથી ભર્યું એ રકમ અહીંયા તમારે ઉધારવાની છે ઓકે પછી સેમ જ તે શેર જપ્તી ખાતે તે શેર જપ્તી ખાતે જમા બરોબર જપ્તી ખાતે તો મૂળ રકમ જ થાય પ્રીમિયમ વાળી નહીં બરોબર એટલે જો એમાં લખ્યું છે કે મળેલી કુલ રકમ શેર જપ્તી ખાતે મળેલ કુલ રકમ બરોબર એ જપ્ત થશે પછી તે શેર મંજૂરી ખાતે બાકી લખશું તે બાકી શેર મંજૂરી ખાતે અને તે બાકી શેર હપ્તા ખાતે હવે બાકી શેર મંજૂરી કે બાકી શેર હપ્તામાં જો પ્રીમિયમ હોય તો પ્રીમિયમ સહિતની રકમ લખવાની જો મંજૂરી વખતે મંગાવેલ પરંતુ નહીં મળેલ રકમ એટલે મંજૂરીની બાકી રકમ એમ લખી શકાય પણ પ્રીમિયમ સહિત હોય તો એ મંજૂરીની બાકી રકમ અને અહીંયા હપ્તાની બાકી રકમ બરોબર તો વિદ્યાર્થી મિત્રો તે શેર જપ્તી ખાતે મળેલ કુલ રકમ આવી જશે તે બાકી શેર મંજૂરી ખાતે મંજૂરીની બાકી રકમ અને તે બાકી શેર હપ્તા ખાતે એટલે હપ્તાની બાકી રકમ અહીંયા લઈ કોઈ જ રીતના પણ જો આમાં પ્રીમિયમ હોય તો પ્રીમિયમ સહિતની રકમ તમારે આની અંદર લખવાની રહેશે બરોબર છે આ બે આમ નોંધ ખાસ યાદ રાખવાની આ પહેલી આમ નોંધ જ્યારે મૂળ કિંમતે કે પ્રીમિયમ થી બહાર ને પ્રીમિયમ ની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય ત્યારે ત્યારે જપ્તીની આમ નોંધ આમ ખાસ બરોબર વિદ્યાર્થી મિત્રો હવે આ જપ્તીની આમ નોંધ ક્યારે આવશે તો કે જનરલી દાખલામાં છેલ્લે આવે
પેલી જે આમનોન છે અરજીની ફોર્મેટ મુજબ જ આવશે. ચાલો અરજી વખતે આ રીતના મળ્યા બરોબર, પણ ખાલી જપ્તી ની આમનોન પૂછાય તો તમારે આમનોન છે જપ્તી પૂર્તિ કરવાની રહેશે. બરોબર છે, તો ફરીથી રિવાઇઝ કરી લઈએ શું કરવાનું છે. સૌ પ્રથમ શેર જપ્તી હેડિંગ આપી પેજ નંબર 24 ઉપર છે, એ થિયરી તમારે લખી લેવાની છે આખી. પેજ નંબર 25 ઉપર છે, એ આપણે આમનો દેખી છે, એટલે 24 અને 25. તો શેર જપ્તી 24 અને 25 ઉપર જે આમનોંદ છે એ આમનોંદ તમારે ટેક્સ્ટ બુક માંથી જ બેઠે બેઠી રીતના જે બોક્સ બનાવ્યું છે એ રીતના જ લખવાની રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું કમ્પ્લીટ કરી નાખજો અને પાકું કરી નાખજો જેથી દાખલામાં આપણને વાંધો આવી શકે નહીં. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.